સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાની 9 બેઠકો માટે 73% જેટલું ઊંચું મતદાન થયાનો અંદાજ. 70 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ. ઊંચા મતદાનથી ઉમેદવારોના જીવ અધ્ધર. બનાસકાંઠામાં મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઢીમામાંથી 12 લાખની રોકડ રકમ મળવા સાથે થરાદના જમડા ગામમાં બોગસ મતદાનની ફરિયાદ. ધાનેરાના ચારડા ગામમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી પર હુમલો થતા ચકચાર. મતદાન પ્રક્રિયામાં અશક્ત વૃદ્ધ વડીલો અને દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીની મજબૂતી માટે કર્યું મતદાન. ગઢના દિવ્યાંગ વૃદ્ધ મહિલાને ખાટલામાં બેસાડી મતદાન મથકે લવાયા. ઊંચા મતદાનથી જીતના સમીકરણો બગડવાની પૂરી ભીતિ છતાં રાજકીય પક્ષના અગ્રણીઓને તેમના ઉમેદવારોની જીતનો વિશ્વાસ. ડીસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના અગ્રણીઓએ કર્યા જીતના દાવા. હવે જોઈએ સમાચારો વિગતવાર. છેલ્લા 1 મહિનાથી ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠા જિલ્લામાં જામેલા ચૂંટણીના માહોલ વચ્ચે આજે જિલ્લાના મતદારોએ ચૂંટણી પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ અંદાજિત 73% જેટલું ઊંચું મતદાન કરી જાગૃતિનો પરચો આપ્યો છે. બીજી બાજુ આજે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત 9 બેઠકોના કુલ 70 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે અને મતદાનની ઊંચી ટકાવારીએ ઉમેદવારોના જીવ પણ અધ્ધર કરી દીધા છે. પ્રચંડ બોલ મસ્તકો કે ઝુંડ આજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન વાન શાન યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું એ દિવસથી જ સર્જાયેલા રાજકીય ગરબાઓ અને ઉમેદવારો સહિત રાજકીય અગ્રણીઓની દોડધામ વચ્ચે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે ગુરુવારે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થતાં વહીવટીતંત્રએ હાંસકારો અનુભવ્યો છે. પરંતુ મતદાનની ટકાવારી ઊંચી રહેતા પરિણામો અંગેના તમામ અનુમાનો ખોટા પડે તેવું જણાઈ રહ્યું છે, જેથી આ ચૂંટણી જંગ લડી રહેલા ઉમેદવારો ઉપરાંત બંને મુખ્ય હરીફ પક્ષના અગ્રણીઓની ચિંતા આજે મતદાન શરૂ થયા બાદ વધી ગઈ છે. પણ બનાસકાંઠાની તમામ બેઠકો માટેના મતદાનની ટકાવારીનો આંકડો પણ સતત વધતો જ રહ્યો હતો. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં બનાસકાંઠાની વાવ બેઠક પર 73.89% મતદાન થયું હતું. થરાદ વિસ્તારમાં સૌથી વધુ 76.58% મતદાન થયું હતું. ધાનેરા મત વિસ્તારમાં 60.31%, દાંતા મત વિસ્તારમાં 65.28%, વડગામ મત વિસ્તારમાં 61.56%, પાલનપુર મત વિસ્તારમાં 61.61%, ડીસા મત વિસ્તારમાં 65.43%, દિયોદર મત વિસ્તારમાં 68.59%, તેમજ કાંકરેજ મત વિસ્તારમાં 70.19% મતદાન નોંધાયું હતું. દરમિયાન આજે સાંજે 5 વાગે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં વહીવટીતંત્રએ હાંસકારો અનુભવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી આરજે મંકડિયાએ આજે સાંજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લાભરમાં શાંતિપૂર્ણ મતદાન માટે સહયોગ આપવા બદલ ઉમેદવારો, રાજકીય અગ્રણી તેમજ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બીજા તબક્કાના મતદાન બનાસકાંઠા જિલ્લામાં આજ રોજ સંપન્ન થયા છે. 4 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 66.93% મતદાન થયેલ છે. 4 વાગે
જેટલું મતદાન થયું છે જિલ્લાના 99 કોન્સ્ટિટ્યુન્સીમાં, એ 99 વિધાનસભા બેઠકમાંથી મહત્તમ થરાદ 8 થરાદ વિધાનસભા સીટમાં 76.98% જ્યારે ઓછામાં ઓછું મતદાન 9 ધાનેરા 60.31% નોંધાયું છે. સરેરાશ અંદાજે બનાસકાંઠામાં 4 વાગ્યા સુધીમાં 66.93% મતદાન. વિધાનસભા ચૂંટણીના મતદાન માટે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સવારે ઠંડીનું પ્રમાણ વધુ રહેતા સવારના સમયે મતદાનની ટકાવારી નીચી રહી હતી, પરંતુ ત્યારબાદ દરેક બૂથ પર મતદારોની કતારો લાગી હતી. પાલનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી માટે પણ આજે મતદારોએ ઉમળકાભેર મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઠંડીના ચમકારા વચ્ચે આજે સવારથી જ મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે જિલ્લા મથક પાલનપુર તાલુકાના જગાણા ગામે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ મતદાન મથક પર પહોંચી મતદાનની ફરજ નિભાવી હતી. આમ તો જગાણા ગામ પાલનપુર તાલુકામાં આવે છે, પરંતુ નવા સીમાંકન પ્રમાણે જગાણા ગામનો સમાવેશ વડગામ વિધાનસભા મત વિસ્તારમાં કરાયો છે. ત્યારે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ આજે સવારે જગાણા ગામની શાળામાં જઈ મતદાન કર્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ સીટો પર જ્વલંત જીત મેળવશે. ગુજરાતની સમજુ જનતા ભાજપ તરફી મતદાન કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જગાણા ખાતે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ મતદાન કર્યું છે ત્યારે એમની સાથે વાત કરશું. હરિભાઈ, કેવું લાગે છે મતદાન જોતા? 150+ થશે આજે? ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ આ જિલ્લાઓમાં મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં 70% ઉપરાંત મતદાન થયું હતું, પણ બીજા તબક્કામાં 75% ઉપરાંત મતદાન થશે. લોકો લોકશાહીને સમજે છે. ગુજરાતની પ્રજા ખૂબ સમજદાર પ્રજા છે. એને સુખ શાંતિ અને સલામતી ક્યાં મળે, વિકાસ ક્યાં મળે એનો પૂરેપૂરો ખ્યાલ છે. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે પ્રવાસ કર્યો, અમિતભાઈ શાહને કર્યો, એના નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય અને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય તો ગુજરાતનો વિકાસ અટકે નહીં, ખૂબ તેજીથી વિકાસ થાય. એટલે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતી એટલે કે 150+ સીટ આપશે એવો મને વિશ્વાસ છે. બનાસકાંઠામાં પણ મારી 100 ઉપરાંત સભાઓ થઈ, 100 સભાઓમાં જે ભીડ આવતી હતી એ પ્રમાણે બનાસકાંઠાની 99 સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે. હાલનું મતદાન જોતા કેવું લાગે છે? હાલ મતદાન જોતા લોકોમાં જે ઉત્સાહ જોયો, જે મને ઉમળકાભેર મારું સ્વાગત કરવામાં આવ્યું, એના ઉપરથી મને લાગે કે વડગામ વિધાનસભા પણ અમે જીતી જઈશું. 18મી 150+ ફાઇનલ? ફાઇનલ 150+ ફાઇનલ. તો આ હતા ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ અને એમને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે 18મી તારીખે ભાજપ 150+ થશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર તાલુકાના રૂપપુરાના વતની અને પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ પણ આજે રૂપપુરા પ્રાથમિક શાળાના બૂથ પર મતદાન કરી તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે સવારે ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિ ઘરેથી કુમકુમ તિલક કરી પરિવાર સાથે ઢોલના તાલે મતદાન મથકે પહોંચ્યા હતા. દરમિયાન મતદાન કર્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં લાલજીભાઈ પ્રજાપતિએ તેમને પ્રચાર ઝુંબેશ દરમિયાન મળેલા જન સમર્થન મળ્યા બાદ જનતા તેમના પર વિશ્વાસ મૂકી ઈવીએમનું બટન દબાવી તેમને વિજયના આશીર્વાદ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારથી જ મતદારોની મતદાન મથક ઉપર ભીડ જોતા એવું લાગે છે કે સાંજ સુધીમાં સંતોષકારક મતદાન થઈ શકે તેમ છે. અમે આજે છીએ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ કે જે ગામના વતની લાલજીભાઈ પ્રજાપતિ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આજે અમારી સાથે છે લાલજીભાઈ, સાથે ખાસ વાતચીત કરશું. લાલજીભાઈ, આમ તો તમે ઘણી વખત ઈવીએમમાં મતદાન કરી ચૂક્યા છો, પણ આજે તમે ઉમેદવાર છો અને પોતાનું મત પોતાને મળશે, કેવી ખુશી થશે? ખૂબ જ ખુશી છે. આજે લોકશાહીનું આ મહાપર્વમાં સમગ્ર ગુજરાતની જનતા જ્યારે જોડાય છે ત્યારે પાલનપુર તાલુકાના મતદારો પણ બહુ જ જોરદાર ઉત્સાહથી, ઉમંગથી, ઉલ્લાસના વાતાવરણ સાથે આજે મારા ગામની વાત કરું તો એક ઉત્સવનું વાતાવરણ ગામમાં સર્જાયું છે. એમ તાલુકાના દરેક ગામડાઓમાં, દરેક શહેરના મોલ્લાઓ, કસ્બાઓ, તમામ જગ્યાએ ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે અને લોકો ભારી માત્રામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે.
ચૂંટણી દરમિયાન આપે જે જન પ્રચાર કર્યો છે, કેવું જન સમર્થન મળ્યું છે અને આજે કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો? ગામડાના ઉમેદવાર તરીકે, એક નાના વ્યક્તિ તરીકે, એક ખેડૂત પરના દીકરા તરીકે સમગ્ર તાલુકાની જનતાએ મને સ્વીકાર્યો છે, સમગ્ર શહેરની જનતાએ મને સ્વીકાર્યો છે અને મને જે અપાર જન સમર્થન મને આપ્યું છે એ હું ક્યારેય ના ભૂલી શકું. આ દિવસોને કદાચ મારી જિંદગીના અવિસ્મરણીય દિવસો હશે, કારણ કે જે લોકોએ, જે કાર્યકર્તા હોય, જે મારા યુવાન મિત્રોએ મને જન સમર્થન આપ્યું છે, જે મારું કામ ઉપાડી લીધું છે, એટલે હું વિજયનો પણ વિશ્વાસ વ્યક્ત કરું છું આ તબક્કે. આજનું સૂર્યોદય લાલજી પ્રજાપતિ મારે કેવું ભાવી કરશે? આજનો સૂર્યોદય લાલજી પ્રજાપતિ ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી પુનઃ સ્થાપિત થશે અને સોળે કળાએ કમળ ખીલી ઉઠશે એવો વિશ્વાસ મને વ્યક્ત કરું છું. તો આ લાલજીભાઈ પ્રજાપતિ કે જેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાલનપુર બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ રસાકસી ભર્યો જંગ જામ્યો છે, ત્યારે પાલનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ આજે સવારે પાલનપુરના નવા લક્ષ્મીપુરા વિસ્તારની ટેકરાવાળી પ્રાથમિક શાળા ખાતેના બૂથ પર પહોંચી જઈ મતદાન કર્યું હતું. પાલનપુરમાં 5 વર્ષથી ધારાસભ્ય તરીકે કાર્યરત કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલે પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર અને મત વિસ્તારમાં પણ આજે વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર પહોંચી જઈ મતદાન કરતા નજરે પડ્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતના પ્રથમ કલાકમાં જ ડીસા બેઠક માટે 11.37% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. ત્યારબાદ બપોર 12 વાગ્યા સુધી મતદાનનો આંકડો 30% સુધી પહોંચી ગયો હતો અને 12:30 વાગ્યા સુધી ડીસા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે લગભગ 34% જેટલું મતદાન થઈ ગયું હતું. બપોરના 2 વાગ્યા સુધીમાં ડીસા મત વિસ્તારમાં 71,576 પુરુષ મતદારો જ્યારે 54,641 સ્ત્રી મતદારોએ તેમની મતદાનની પવિત્ર ફરજને ન્યાય આપી મતદાન કરી દીધું હતું. બપોરના 2 વાગ્યા સુધીમાં ડીસા બેઠક માટે કુલ 12,06,177 મતદારોએ મતદાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા અત્યારે પણ ઉત્સાહપૂર્વક જોવા મળી રહી છે. વહેલી સવારના વાત કરીએ, સવારના 8 થી 10 વાગ્યા સુધીના મતદાનની, તો મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું હતું. ત્યારબાદ 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મતદારોએ આ સમયગાળા દરમિયાન ખાસો એવો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન કેટલીક અપ્રિય ઘટનાઓ પણ સામે આવી હતી, જેવી કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક મતદાન પોલિંગ સેન્ટર પર કર્મચારીને પર હુમલો થવાની ઘટના, તો બીજી તરફ થરાદ તાલુકાના જમણા ગામની અંદરથી 8 જેટલા બોગસ મતદારો ઝડપાયા હતા. ધાનેરા તાલુકામાંથી જે પોલિંગ કર્મચારી ઉપર હુમલો થયો હતો તે 4 શખ્સો હતા અને 4 શખ્સો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા અને આ કર્મચારીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ ધાનેરાની, તો આ કર્મચારી પર થયેલા હુમલા બાદ ધાનેરા પોલીસે આ 4 ફરાર શખ્સોની અત્યારે શોધખોળ શરૂ કરી દીધી છે અને જમણામાંથી જે 8 બોગસ મતદારો ઝડપાયા છે તે તમામ મતદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે. ત્યારબાદની વાત કરીએ બપોરના 2 વાગ્યાથી માંડી તો 2 વાગ્યા સુધીની, તો 2 વાગ્યા સુધીમાં મતદારોમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજુ પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસા તાલુકાની ડીસા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 2 વાગ્યા સુધીમાં લગભગ 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને અત્યારે પણ મતદારોનો ધસારો સારો એવો જોવા મળી રહ્યો છે. ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યે જોવા મળી રહેલા આ ઉત્સાહને પગલે આગામી સમયમાં મતદાનની ટકાવારી 2012માં થયેલી ટકાવારીના આંકડાને પણ વટાવી જાય તેવું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બપોરના 2 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો લગભગ 50% સુધી પહોંચી ગયો હતો. બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોઈક સ્થળે સામાન્ય ઘટનાઓ બની હતી, પરંતુ ત્યારબાદ વહીવટીતંત્રની સક્રિયતાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામ્યો હતો. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં મતદારોમાં મતદાન માટે વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ડીસા બેઠક પર મતદાનની ટકાવારીનો આંકડો 60%એ પાર કરી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઈ લોકોમાં અને મતદારોમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2012ની સરખામણીમાં આ વખતે બનાસકાંઠા જિલ્લાના મતદારો જાગૃત બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતની વાત કરીએ તો વહેલી સવારથી જ મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન મથકો સુધી પહોંચી અને મતદાન કરી રહ્યા છે.
સવારના 8 વાગ્યાની વાત કરીએ તો સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના શરૂઆતથી 2 કલાકના સમયગાળામાં ડીસા વિધાનસભા બેઠક ઉપર લગભગ 11 થી 12 જેટલું મતદાન થયું હતું, જે મતદાનનો આંકડો 12 વાગ્યા સુધીમાં 26 પહોંચી ગયો હતો. ત્યારબાદ 2 વાગ્યા સુધીમાં આ મતદાનનો આંકડો બમણો થઈ અને 50.32 જેટલો થઈ ગયો હતો. અત્યારે 4 વાગી રહ્યા છે અને મતદાનનો આંકડો 60% પાર કરી ચૂક્યો છે. ત્યારે જોવાની વાત એ છે કે આ મતદાન કોની તરફેણમાં થઈ રહ્યું છે. એક વાત તો છે જ કે ગત વર્ષે 2012ની ચૂંટણીમાં જ્યારે મતદારો જેટલું મતદાન કર્યું હતું તેના કરતાં આ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતદારો ખાસો એવો ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને 2012ની ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં મોટી માત્રામાં મતદાન થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠાની દિયોદર બેઠક ઉપર પણ આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે તેમના વતન એવા દિયોદર તાલુકાના મોજરૂ ગામે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શિવભાઈ ભુરિયાએ તેમના વતન એવા દિયોદર તાલુકાના વાતમ જૂના ગામમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ પ્રસંગે બંને હરીફ ઉમેદવારોએ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિયોદર બેઠકના બંને મુખ્ય હરીફ ઉમેદવારોના ગામ મોજરૂ અને વાતમમાં એકદમ નજીકમાં જ આવેલ હોય આ બંને ગામોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે બે પાડોશી ઉમેદવારો વચ્ચેનું આ જંગ છેવટે કોને ફળે છે તે જાણવા માટે પરિણામોની રાહ જોવી જ રહી. બનાસકાંઠાની બહુચર્ચિત વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે આજે સવારે પોતાના ગામ એવા ભાભર તાલુકાના અબાસણા ગામે મતદાન કર્યું હતું. અબાસણા બુથ પર આજે વહેલી સવારથી જ મતદારો પોતાના મતદાન ઓળખ કાર્ડ સાથે મતદાન માટે કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. આ બુથ પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીઆરપીએસના જવાનો સાથે પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયા હતા. આજે સવારે મતદાન કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે તેમની જીત થવા સાથે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકોમાં તે ઉત્સાહ અને ઉમંગ જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કોંગ્રેસ પાર્ટી ઉપર લોકો ભરોસો મૂકશે. ખેડૂતોના દેવા નાબૂદી હોય, યુવાનોને રોજગારી હોય, શિક્ષણ હોય, વિવિધ જે એમની માગો છે એ પૂરી કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે વચન આપ્યું એનાથી લોકો ઉપર ખૂબ ઉત્સાહ અને આનંદ વધ્યો છે. ત્યારે વાવ ભાભરને સોઈ ગામના તમામ સમાજના અમારા મતદારો જંગી મતદાન કરી અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવશે એવો મને 100% ભરોસો છે. અને મતદારોને પણ મારી વિનંતી છે કે પોતે પોતાનો મતનો પૂરેપૂરો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવે. તમે મતદાન કર્યું? હા, મેં મારા માદરે વતન મારી જન્મભૂમિ અબાસણા ખાતે મેં મતદાન કર્યું છે. અને વર્ષોથી મારું મતદાન જે છે એ પણ મારા પિયરમાં છે, એટલે મતદાન સવારે કરીને બાકીના બૂથો ઉપર ફરવા માટે ને એના લોકોના ઉત્સાહ વધારવા માટે જવાનું છે. બનાસકાંઠાની ધાનેરા બેઠકના નવા ધારાસભ્યની પસંદગી માટે પણ આજે મતદારોએ ભારે ઉમળકું દર્શાવી મતદાન કર્યું હતું. ધાનેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નથાભાઈ પટેલે આજે સવારે પોતાના વતન એવા ધાખા ગામે આજે સવારે 8 વાગે જ મતદાન કરી દીધું હતું. ધાનેરા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ચૌધરી સમાજના અગ્રણી નથાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે સવારે મતદાન કર્યા બાદ નથાભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના મતદાનનો દિવસ છે, 14મી તારીખ છે અને મતદાનની અંદરથી લોકોને ખૂબ જ ઉત્સાહ દેખાય છે અને દરેકે દરેક મતદાર મોટી મોટી લાઈનો અત્યારથી થઈ ગઈ છે અને કોંગ્રેસની જીતનો ચિહ્નો દેખાઈ રહ્યા છે. અને કોંગ્રેસ તરફનો માહોલ છે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી ધાનેરા વિભાગમાં ચૂંટાશે. ધાનેરા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આજે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કુલ 274 બુથ પર સવારના 8 કલાકથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આજે ગામે ગામ મોટા પ્રમાણમાં લોકોએ લોકશાહીને મજબૂત કરવા માટે ચૂંટણી પર્વની ઉજવણીમાં ભાગ લઈ ઉમળકાભેર મતદાન કરવા પહોંચી ગયા હતા. ધાનેરાના વહીવટીતંત્ર દ્વારા પણ તમામ મતદાન મથકો પર ચોકસાઈપૂર્વક મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોમાં ઈવીએમમાં ખામીની ફરિયાદો ઉઠતા ચૂંટણી અધિકારીએ વિના વિલંબે ખામીયુક્ત ઈવીએમને બદલી દઈ મતદાન પ્રક્રિયા ફરી ચાલુ કરાવી હતી. ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કેટલાક મતદાન મથકોના દ્રશ્યોનું ગાંધીનગર ચૂંટણી વિભાગમાં જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. આજે ધાનેરા સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારથી જ
મતદાન માટે મોટી મોટી લાઈનો જોવા મળી હતી અને દરેક સ્થળે વૃદ્ધ વડીલો તેમજ યુવાનો અને મહિલાઓએ પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી। ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 60% જેટલું મતદાન નોંધાયું હતું। સાંજના 5 વાગી ચૂક્યા છે અને મતદાનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ઘણા લાંબા સમયથી આ ચૂંટણીને લઈ લોકોમાં અનેક ઉત્સુકતાઓ જોવા મળતી હતી। ચૂંટણી સંપન્ન થયા બાદ અત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતનો દાવો રજૂ કરી રહ્યા છે, પરંતુ સત્ય હકીકત શું છે તે તો 18મી તારીખે જ જાણવા મળશે। જનતા કોના માથે જીતનો તાજ પહેરાવશે તે 18મીએ જાણવા મળશે। અત્યારે ભલે બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવા રજૂ કરવામાં આવતા હોય, પરંતુ સત્ય હકીકત શું છે તે જાણવા માટે 18 તારીખ સુધી રાહ જોવી પડશે। બીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠામાં મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। ઢીમામાંથી 12 લાખની રોકડ રકમ મળવા સાથે થરાદના જમડા ગામમાં બોગસ મતદાનની ફરિયાદ। ધાનેરાના ચારડા ગામમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી પર હુમલો થતા ચકચાર। મતદાન પ્રક્રિયામાં અશક્ત વૃદ્ધ વડીલો અને દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીની મજબૂતી માટે કર્યું મતદાન। ગઢના દિવ્યાંગ વૃદ્ધ મહિલાને ખાટલામાં બેસાડી મતદાન મથકે લવાયા। ઊંચા મતદાનથી જીતના સમીકરણો બગડવાની પૂરી ભીતિ છતાં રાજકીય પક્ષના અગ્રણીઓને તેમના ઉમેદવારોની જીતનો વિશ્વાસ। ડીસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના અગ્રણીઓએ કર્યા જીતના દાવા। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર। ફોન નંબર 267474। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। શારદાની સાડી એને અંગે સુહાય। લગ્ન પ્રસંગ ને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન। શારદાની સાડી એને અંગે સુહાય। શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા એકાદ બે ઘટનાઓને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। વાવ મત વિસ્તારમાં આવતા ઢીમા ગામેથી ગત બુધવારે દારૂનો જથ્થો ઝડપાયા બાદ 12 લાખ રૂપિયાની બિનવારસી રોકડ રકમ ઝડપાતા વિવાદ સર્જાયો હતો। ઢીમામાં લોકોની રજૂઆતના પગલે માર્કેટયાર્ડની એક પેઢીમાંથી 150 પેટી દારૂ ઝડપાયો હતો। દરમિયાન ધરણીધર માર્કેટયાર્ડમાંથી દારૂ મળવાની આ ઘટનાની તપાસ દરમિયાન એક બિનવારસી કન્ટેનરમાંથી 12 લાખની રોકડ રકમ મળી આવતા આ રોકડ રકમ અંગે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરાઈ હતી। આ મામલે વાવ પોલીસે પણ ઊંડી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદ મત વિસ્તારના જમડા ગામે આજે બોગસ મતદાનના મામલે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે 8 ઇસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી। ધાનેરા તાલુકાના ચારડા ગામે આજે મતદાન દરમિયાન થઈ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સેવક સાથે મારપીટની ઘટના બનતા ગરમાગરમી સર્જાઈ હતી। ધાનેરા તાલુકાના ચારડા ગામે આજે મતદાન મથક પર સેવક તરીકે ફરજ બજાવતા સબુસિંહ નામના કર્મચારી પર ગામના જ કેટલાક શખ્સોએ લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ હુમલામાં સેવક કર્મચારીને ગંભીર ઇજાઓ થતા ઇજાગ્રસ્ત કર્મચારીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદો નોંધાવતા ધાનેરા પોલીસે ઘટનાસ્થળ પર ધસી જઈ ટ્રેક્ટર પર આવેલા હુમલાખોર શખ્સની અટકાયત કરવા માટે તપાસ હાથ ધરી હતી। આ કર્મચારી પર કોણે અને કેમ હુમલો કર્યો તે અંગે ધાનેરા પોલીસ તપાસ ચલાવી રહી છે।
આ ઘટના અંગે ધાનેરા પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થવા પામી નથી, પરંતુ ઇજાગ્રસ્ત કર્મચારીને પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે. આજે બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન દરમિયાન વૃદ્ધ અશક્ત વિકલાંગ લોકોએ પણ મતદાન માટે ઉમળકો દર્શાવી લોકશાહીના જતન માટે મતદાનની ફરજ નિભાવી હતી. પાલનપુર તાલુકાના ગઢ ખાતે વિધાનસભા ચૂંટણીને લઈને ગઢના બંને પગે વિકલાંગ એવા 27 વર્ષીય કાળુજી જેઠાજી વણજારાએ પણ મતદાન મથક પર પહોંચી જઈ મતદાન કર્યું હતું. ગઢના 101 વર્ષીય જમનાબા બાજરિયાએ પણ આજે જુસ્સાભેર મતદાન મથકે પહોંચી મતદાનની ફરજ નિભાવી હતી. ગઢના દિવ્યાંગ દંપતીએ પણ મતદાન કરી લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઢના દિવ્યાંગ હરિભાઈ સુથાર અને તેમના દિવ્યાંગ પત્ની ભાવનાબેને સજોડે મતદાન મથકે પહોંચી જઈ મતદાન કર્યું હતું. દરમિયાન ગઢના 62 વર્ષીય વિકલાંગ મહિલા હંસાબેન ઉમિયાશંકર જોશી બંને પગે અપંગ હોવા છતાં તેમને મતદાનનો નિર્ધાર વ્યક્ત કરતા તેમને ખાટલામાં બેસાડી મતદાન કરવા લવાયા હતા. હંસાબેન જોશીએ મતદાન બાદ જણાવ્યું હતું કે મતદાન ગુપ્તદાન છે, લોકશાહીમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. ક્યારેક એક મતથી પણ ઉમેદવારની જીત થતી હોય છે. દરેક વ્યક્તિએ સુવિધાઓ મળે તે માટે મતદાન કર્યું છે. એ બાબત એમ કે આપણું દેશનું કામ સારું થવું જોઈએ, કામ દરેકને ઉપયોગ થવો જોઈએ, એવા માણસને આપણે વોટિંગ કરવું જરૂરી છે અને આપણો હક છે. અને મતદાન એક ગુપ્તદાન છે, એક મત માટે માણસનું જીત થતી હોય છે, એટલા માટે હું સમજી અને વિકલાંગ હોવા છતાં આ સુધી વોટિંગ કરતી આવી છું. અચ્છા, કયા મુદ્દાને લઈને મતદાન કર્યું છે આજે તમે? આજે મુદ્દો હોય કે આપણને સુવિધા મળે, લોકોનું કાર્ય થાય અને દરેકનું કામ નીકળી જાય, દરેકને આશા હોય જ છે કે આ માણસનું આપણે વોટિંગ કરવું જોઈએ. ગુજરાતમાં આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન વયોવૃદ્ધ મતદારોનો ઉત્સાહ પણ ઉડીને આંખે વળગ્યો હતો. દિયોદર તાલુકાના સણાદર ગામે મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન મથક ઉપર સણાદર ગામના 107 વર્ષના મણિબા પ્રજાપતિ પણ મતદાન કરવા પહોંચી ગયા હતા. મણિબા અશક્ત હોય પગે ન ચાલી શકતા તેમને ગાડી દ્વારા મતદાન મથક સુધી લાવવામાં આવ્યા હતા. બાદમાં તેમનો પુત્ર મણિબાને તેડીને મતદાન કરવા લઈ ગયો હતો. દર્શક મિત્રો, ફરી સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઊંચા મતદાનથી જીતના સમીકરણો બગડવાની પૂરી ભીતિ છતાં રાજકીય પક્ષના અગ્રણીઓને તેમના ઉમેદવારોની જીતનો વિશ્વાસ. ડીસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના અગ્રણીઓએ કર્યા જીતના દાવા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આજે વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને 70% વધુ મતદાન કરી મતદારોએ ઉમેદવારોના જીવ અધ્ધર કરી દીધા છે. ત્યારે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ બંને પક્ષોએ બનાસકાંઠાની તમામ 9 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે બનાસકાંઠાની વાવ, દિયોદર અને ડીસા બેઠકોનો ચૂંટણી જંગ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે ડીસા બેઠક પર પણ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓએ જીતના દાવા કર્યા હતા. ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આજે ખૂબ જ મોટી માત્રામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે. આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સ્પષ્ટ જનાદેશવાળી સરકાર રચાય તે માટે ડીસા વિધાનસભા મતવિસ્તારના મતદારોએ પણ આજે બમ્પર મતદાન કર્યું હતું. આજે સાંજે 5 વાગે મતદાન સંપન્ન થયા બાદ ડીસા બેઠકના ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારોએ પોતપોતાના પક્ષના ઉમેદવારોની જીતના દાવા કર્યા હતા. આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ છાવણીમાં સવારથી જ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે મતદાન સંપન્ન થયા બાદ ઊંચા મતદાનના પગલે ભારતીય જનતા પાર્ટીના આત્મવિશ્વાસમાં પણ ભારે વધારો થયો છે. ડીસા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ભાજપના ઉમેદવારના સારથી બની ભાજપની જીત માટે દિવસોથી ભારે જહેમત ઉઠાવી રહેલા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ મતદાન બાદ ડીસા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડીસા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપનું મજબૂત ટીમવર્ક રંગ રાખશે તેવો દાવો કરતા મગનલાલ માળીએ બનાસકાંઠા જિલ્લાની તમામ 9 બેઠકો પર ભાજપ વિજય મેળવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ડીસા વિધાનસભાનો મતદાન લગભગ 72-73% અંદાજે, એટલે ખૂબ સારું મતદાન થયું. ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું. લોકોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો એ બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ડીસા વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે. પબ્લિકે છેલ્લા 4 દિવસમાં નિર્ધાર કરી દીધો હતો કે આ સીટ ભાજપને આપવી જ છે અને આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી શશિકાંતભાઈ ખૂબ જ સારી લીડથી જીતે છે એવો અમને આશાવાદ છે. અને આશાવાદ નહીં, આ હકીકત છે. બનાસકાંઠા જિલ્લાની અન્ય બેઠકો વિશે, બનાસકાંઠા જિલ્લાની ગઈ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 3 બેઠકો હતી, આ વખતે જે રીતે બનાસકાંઠા જિલ્લાએ મતદાન કર્યું છે તે રીતે મને તો એવું લાગે છે કે 2007માં જે બાબત બની હતી તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે એવો આશાવાદ અમે સેવી રહ્યા છીએ. અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની 99 બેઠકો ઉપર ભગવો લહેરાવશે. ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે પણ અમારા સંવાદદાતા સાથેની મુલાકાતમાં ડીસા બેઠક પર મતદારોએ કોંગ્રેસની તરફેણમાં ભારે મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો અને બનાસકાંઠા જિલ્લાની ડીસા સહિત મોટાભાગની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જ વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા 2017ની ચૂંટણીમાં વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની ડીસા બેઠકની, તો ડીસા બેઠક બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્ત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક ઉપર આજની તારીખમાં ખૂબ જ મોટી માત્રામાં મતદાન થયું છે અને મતદારોએ પણ ભારે એવો ઉત્સાહ દર્શાવ્યો છે.
બંને પાર્ટી દ્વારા આ બાબતે ઉત્સાહ દર્શાવવામાં આવે છે અને જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ. તો આ મતદારને લઈને દીપકભાઈ પટેલનું શું કહેવાનું થાય છે, શું કહેવાનું થાય છે તમારું આ ચૂંટણીને લઈને? આજે ગુજરાતની અંદર બીજા ચરણનું મતદાન છે, જેની અંદર આજે ડીસા વિધાનસભાની અંદર 13 ડીસા વિધાનસભાની અંદર ગામડા હોય કે શહેર હોય એની અંદર મતદારો બહુ ઉત્સાહ લઈને મતદાન કરે છે અને આ એક તહેવારની જેમ ઉજવી રહ્યા છે. અને જે મતદાન અત્યાર સુધીમાં થઈ રહ્યું છે એમાં એક કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે અને ચોક્કસ આ સીટ અમારી કોંગ્રેસના ઉમેદવાર ગુહાભાઈ સાહેબ ખૂબ જંગી બહુમતીથી જીતશે. માત્ર આ સીટ જ નહીં, બનાસકાંઠામાં પણ સૌથી વધારે સીટો હશે અને ગુજરાતની અંદર પણ કોંગ્રેસની સરકાર રચાશે એવા સંપૂર્ણપણે આજના મતદાન ઉપરથી દેખાય છે. દિશાની વાત કરું શહેરની, તો શહેરમાં હું બધા તમામે તમામ વોર્ડ અને બધા બૂથો ઉપર ફર્યો છું અને લોકો જે સ્લમ વિસ્તાર હોય કે સવર્ણ વિસ્તાર હોય લોકો સ્વેચ્છાએ બહાર નીકળીને આજે મતદાનમાં ભાગ લીધો છે અને મતદાન કર્યું છે અને મતદાન હું માનું છું સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસના ઉમેદવારોમાં જંગી બહુમતી જીતી છે. જી ધન્યવાદ દીપકભાઈ. આ હતા દીપકભાઈ પટેલ કે જે ડીસા શહેર કોંગ્રેસ તરીકેની જવાબદારી નિભાવે છે અને તેમનું કહેવાનું થાય છે કે બનાસકાંઠા જિલ્લાની માત્ર ડીસા બેઠક નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની બેઠકો ઉપર કોંગ્રેસ કબજો જમાવશે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠાની 9 બેઠકો માટે 73% જેટલું ઊંચું મતદાન થયાનો અંદાજ. 70 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ. ઊંચા મતદાનથી ઉમેદવારોના જીવ અદ્ધર. બનાસકાંઠામાં મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઢીમામાંથી 12 લાખની રોકડ રકમ મળવા સાથે થરાદના જમડા ગામમાં બોગસ મતદાનની ફરિયાદ. ધાનેરાના ચારડા ગામમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી પર હુમલો થતા ચકચાર. મતદાન પ્રક્રિયામાં અશક્ત વૃદ્ધ વડીલો અને દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીની મજબૂતી માટે કર્યું મતદાન. ગઢના દિવ્યાંગ વૃદ્ધ મહિલાને ખાટલામાં બેસાડી મતદાન મથકે લવાયા. ઊંચા મતદાનથી જીતના સમીકરણો બગડવાની પૂરી ભીતિ છતાં રાજકીય પક્ષના અગ્રણીઓને તેમના ઉમેદવારોની જીતનો વિશ્વાસ. ડીસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના અગ્રણીઓએ કર્યા જીતના દાવા. તો ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.